બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કમોસમી વરસાદને કારણે જિલ્લામાં શાકભાજી કઠોળ સહિતના પાકને નુકસાનની સંભાવના છે. આમ્રમંજરી ફૂટવાની શરૂઆતમાં જ વરસાદી ઝાપટાને કારણે કેડી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા બે દિવસથી બારડોલી સહિત સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ધીમી ગતિએ ઠંડો પવન આવતો હોય હિલ સ્ટેશન જેવું દ્રશ્ય સર્જાયું હતું. દરમિયાન બારડોલીમાં શુક્રવારે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો હતો. ચોમાસામાં વરસતો હોય તે રીતે વરસેલા વરસાદને કારણે રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું હતું. ખાડા ખાબોચિયા પણ પાણીથી ભરાઈ ગયા હતા. આખો દિવસ વરસાદી વાતાવરણને કારણે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદથી બારડોલી અને આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શાકભાજી કઠોળ ઉપરાંત પોંક માટેના જુવારના પાકને આ વરસાદને ભારે નુકસાનની સંભાવના સેવાઈ રહી છે. શિયાળો શરૂ થતા આજે લોકો રેઇનકોટ અને છત્રી પેક કરીને મૂકી દીધા હોય છે અને ઠંડીથી બચવા માટે સ્વેટર તેમજ અન્ય ગરમ કપડાઓ પહેરવાનું શરૂ કર્યું હતું. પરંતુ અચાનક વાતાવરણમાં પલટા સાથે વરસાદ વરસતા લોકો સ્વેટરની જગ્યાએ રેઇનકોટ અને છત્રી લઈને બહાર નીકળવું પડ્યું હતું. વરસાદને કારણે પલસાણા અને બારડોલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વહેલી સવારે શરૂ થયેલો વરસાદ સવારે 10 વાગ્યા સુધી ધીમે ધારે વરસ્યો હતો.